મેથેમેટિકલ ફોર્મ્યુલેશન જોશું તો કે ટી પ્રપોર્શનલ ટુ ટી ટુ માઇનસ ટી વન, જે આપણે નેટ ટોર્કની વાત કરીએ છીએ. ટી પ્રપોર્શનલ ટુ ટી ટુ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ટુ ઇન્ટુ આઈ વન માઇનસ ફાઈ વન ઇન્ટુ આઈ ટુ. ત્યાં આપણે ફાઈ ટુ આઈ વનની કિંમત મૂકશું. ઓકે, આઈ વન અને આઈ ટુની કિંમત આપણે આની પહેલાં ઇક્વેશનની અંદર સાબિત કરી હતી, તો એ ઇક્વેશનની કિંમત આપણે આની અંદર મૂકશું. ફાઈ ટુ ઇઝ ફાઈ ટુ અને ફાઈ વનની ઓલરેડી કિંમત આપણે સાબિત કરી હતી, તો બધી કિંમતો આપણે એની અંદર મૂકશું. તો ત્યાર પછી ઇક્વેશન કંઈક આવું બનશે. ટી પ્રપોર્શનલ ટુ ફાઈ ટુ એમ સાઇન ઇન બ્રેકેટ ઓમેગા ટી પ્લસ બીટા બ્રેકેટ કમ્પ્લીટ ફાઈ વન એમ કોસ ઓમેગા ટી માઇનસ ફાઈ વન એમ સાઇન ઓમેગા ટી ફાઈ ટુ એમ કોસ ઇન બ્રેકેટ ઓમેગા ટી પ્લસ બીટા. તો હવે તેની અંદરથી ફાઈ વન એમ અને ફાઈ ટુ એમ આપણે કોમન કાઢી લેશું. ત્યાર પછીનું ઇક્વેશન તમે ઉપર જોઈ શકો છો. હવે સાઇન ઇન બ્રેકેટ ઓમેગા ટી પ્લસ બીટા બ્રેકેટ કમ્પ્લીટ કોસ ઓમેગા ટી માઇનસ સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઇન બ્રેકેટ ઓમેગા ટી પ્લસ બીટા બ્રેકેટ કમ્પ્લીટ, તેનું સાદુરૂપ આપતા આપણને એવું મળશે કે તેની અંદરથી આપણે સાઇન ઓમેગા ઇન બ્રેકેટ ઓમેગા ટી પ્લસ બીટા માઇનસ ઓમેગા ટી. તો હવે ઓમેગા ટી બંને ઉડી જશે, કેમ કે એક ઓમેગા ટી પ્લસ છે, બીજો ઓમેગા ટી માઇનસ છે. તો ફાઇનલ ઇક્વેશન તમને એવું મળશે કે ટી પ્રપોર્શનલ ટુ ફાઈ વન એમ ઇન્ટુ ફાઈ ટુ એમ ઇન્ટુ સાઇન બીટા, જ્યાં ફાઈ વન અને ફાઈ ટુ એ સાઇન્યુસોઇડલ ફ્લક્સની આરએમએસ કિંમત છે. આમ નેટ ટોર્ક ફ્લક્સની કિંમત પર તથા બે વચ્ચેના ફેઝ ડિસ્પ્લેસમેન્ટ ઉપર આધાર રાખે છે. જો બીટાની કિંમત 90 ડિગ્રી થાય તો વધારેમાં વધારે ટોર્ક ઉત્પન્ન થશે. બે ફ્લક્સ કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે અને તે બે વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ કેવી રીતે મેળવવામાં આવે છે તેનો ખ્યાલ આપણને ઇન્ડક્શન રિલેના અલગ અલગ જે પ્રકારો પાડેલા છે તે આવતા લેક્ચરમાં આપણે જોઈશું.